અમરેલી જિલ્લાના ધારીથી માત્ર 40 કિલોમીટરના અંતરે આવેલ તુલસીશ્યામ ધામ ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે કાળિયા ઠાકરના દર્શને ભાવિકોની ભીડ જોવા મળી હતી, ત્યારે હાલ સાતમ આઠમના તહેવાર પર દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. 1 કિલોમીટરની લાંબી કતારો, વન વિભાગ તેમજ સેવાભાવીઓની ઉમદા કામગીરી દર્શનાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. તો બીજી બાજુ નોકરિયાત પરિવારજનોએ રજાનો પૂરો લાભ લીધો હતો, તેમજ ગરમ કુંડના નહાવાનો પણ લાભ લીધો હતો. વરસાદ અને તડકો બંને નહીં હોવાથી કુદરતી માહોલ આ રમણીય જગ્યાએ લોકો જ્યાં ત્યાં સેલ્ફી લેતા પણ નજરે પડ્યા હતા. ચોમાસા પછી કુદરતની હરિયાળી પણ સોળે કળાએ ખીલેલી જોઈને સૌને આકર્ષણ કરે તેવી આ હરિયાળી જગ્યાએ તુલસીશ્યામ મંદિરે દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી હતી. તો કહી દો ને, આ શ્યામ મંદિર છે, તુલસી ધામ છે, કોઈ ગામ નથી, આ શંભુ મૂર્તિ છે. આ શંભુ મૂર્તિ છે ને પુરાણી વખતનું છે, અને દુધાધારી બાપુને આ બધું વહાવેલું, સત દુધાધારી બાપુ અને શંભુ છે શ્યામ સુંદર ભગવાન, અને અહીંયા ગરમ પાણીનો કુંડ છે, અને મંગળા આરતી શણગાર આરતી એ થાય, અને ભગવાનના શણગાર ચક્ર ગદા પદ્મ એવું છે. શ્યામ ભગવાન બહુ શંભુ માણસ છે, એ શ્યામ તો બહુ પવિત્ર છે, અને માણસને ખૂબ શ્યામ આપે છે. દરબાર લોકો બાબરિયા 42 ગામના, એટલે એ તેલ આપે છે શ્યામ સુંદર ભગવાનને. અમુક વીઘે હવે તો પછી તેલનું અનાજ આપે કોઈ, અને અહીંયા જમવાની સગવડ છે, ગમે એટલું માણસ હોય તો એ હરિયરનું શરૂ હોય. અને આ શ્યામ ભગવાન છે એ મેન આ મંદિર છે. અમારે આ ચેરમેન પ્રતાપભાઈ વરુ નાગેશ્રી અહીંના ચેરમેન છે. બહુ સ્વભાવના એને શ્યામ સુંદર ભગવાન ભેરે બેઠેલા છે, અને એના બાપુજી પોતે ચેરમેન હતા નાગેશ્રી. અને આ ગરમ પાણીના કુંડ છે એ સાંભળીને રોગ મટી જાય એવું સંભવ છે, તપોવન કુંડ કહેવામાં આવે. શ્યામ સુંદર ભગવાન કી શ્યામ ભગવાનનું મંદિર છે. આ ધામનું નામ તુલસીશ્યામ છે. અમે સાવરકુંડલા તાલુકામાંથી આવીએ છીએ, અને એકઝેટની સામે રુક્ષ્મણી જેમાનું મંદિર છે એ લોટનો પિંડો લઈને રિસાઈને ત્યાં ચાલ્યા ગયા છે, અને અમે અહીંયા દર વર્ષે આવીએ છીએ. અહીંયા નાના બાળકોને પણ ખૂબ આનંદ આવે છે. અહીંયા મોર પછી વાંદરા છે, અને બાજુમાં ગરમ પાણીના કુંડ છે, બે કુંડ છે. ભાઈઓ તથા બહેનોને નાહવાથી સ્નાયુનો દુખાવો અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે એવી અહીંની માન્યતા છે. એટલે ક્યાં કણે નાહવાથી એવું થાય છે? આ કુંડમાં તુલસીશાલ અહીંયા બાજુમાં બે ગરમ પાણીના કુંડ છે. જય શ્યામ. અમે તુલસીશ્યામ પર આવેલા છીએ. અહીંયા તુલસીશ્યામ મધ્ય જંગલને વસી આવેલું શ્યામ ભગવાનનું મંદિર છે સરસ. અહીંયા બે ગરમ પાણીના કુંડ છે, એ કુંડમાં નાહવાથી શરીરનો કોઈપણ રોગ હોય એ વિવાદાય એવી આસ્થા છે. સામે ડુંગરો આવેલો છે, ડુંગરા ઉપર અહીંથી રુક્ષ્મણી નિશાને તે ડુંગરા પર વ્યાઈ ગયા છે. પબ્લિક પર ત્યાંનો પણ લાભ લે છે, રુક્ષ્મણીજીના દર્શન કરે છે. અહીં રહેવાની ધર્મશાળાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે. અહીં સુંદર અને રળિયામ વાતાવરણ છે. અત્યારે વરસાદની સિઝનમાં રળિયામણું અને સુંદર અને મધ્ય ગીરમાં આવેલું આ તુલસીશ્યામ ધામ છે. તો અહીં આવો અને આ ભગવાન તુલસીશ્યામનો મંદિરના દર્શનનો લાભ લો. જય શ્યામ. અશોક મણવાનો રિપોર્ટ, અમરેલી.